પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. અબડાસા તાલુકા પંચાયતમાં છેલ્લા 3 ટર્મથી ભાજપનું શાસન રહ્યું છે. 12 સભ્યો ભાજપના ચૂંટાયા છે, જ્યારે 6 સભ્ય કોંગ્રેસના છે. તો વિકાસની વાતો મોટી મોટી થઈ રહી છે, પરંતુ સમસ્યા ઠેર ઠેરની છે. વાત કરવામાં આવે તો અહીં ગટર, પાણી, રોડ તેમજ લાઇટની સમસ્યા વર્ષોથી યથાવત જોવા મળી રહી છે. ભાજપ પક્ષની તાલુકા પંચાયતમાં વિકાસ ખૂબ જ ઓછો થયો હોય ત્યારે હવે આ ચૂંટણીમાં તાલુકા પંચાયત પર ભાજપનું કમળ ખીલશે કે પછી કોંગ્રેસનો પંજો આવે છે, તે આગામી ચૂંટણીમાં અબડાસાના મતદારો નક્કી કરશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી હોય ત્યારે અબડાસાના નલિયાના વેપારી સાથે ખાસ વાતચીત કરી હતી. જે નેતાઓ છે એના ઉપર ખાસ ધ્યાન દે એવી અમારી અબડાસાની જનતાની ખાસ માગણી છે. પ્રશ્નોમાં તમે જોવા જાઓ તો રેલવેનું ઘણા વર્ષોથી આ કામ અટકેલું પડેલું છે, તો એ ઇન્ડસ્ટ્રીઝ માટે ખાસ જરૂરી તથા સાંગી, એબીજી અને અલ્ટ્રાટ્રેક તેમજ આર્ચેન ગ્રુપ જેવી કંપનીઓ અહીંયા હોવાથી રેલવેનું કામ જો તાત્કાલિક શરૂ થાય તો ટ્રાન્સપોર્ટની અંદર ઘણાને રાહત મળે અને સ્થાનિકે રોજગારી મળવાનો પણ સંભવ રહે. બીજો પ્રશ્ન છે અબડાસાનો, બહુ ઘણા વર્ષો થયા ખેડૂતોની માગણી છે કે એપીએમસી માર્કેટ નલિયા મુખ્ય મથકે હોવી જોઈએ, જેથી જે ખેડૂતોના પાક છે એમને પૂરેપૂરું વળતર સરકારી ભાવે જે ખરીદી થાય છે એનું એમને લાભ મળી શકે. અત્યારે પણ ઘઉં, ચોખા અને રાયડો જેવી ઘણી બધી વસ્તુઓનું ઉત્પાદન થયું છે સારા વરસાદના કારણે, જેથી લોકોમાં એવી માગણી છે કે એપીએમસી જો સ્થાનિકે હોય તો ખેડૂતોનો એનો પૂરેપૂરો લાભ મળી શકે. વધારામાં સ્થાનિકને પણ રોજગારીનો બહુ મોટો પ્રશ્ન છે. કંપનીઓવાળા કે બીજા કોઈ સ્થાનિક બેરોજગારને રોજગારી નથી આપતા, તો એ રોજગારી આપે એના માટે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અથવા ચૂંટણીમાં ઊભા રહેવા માગે છે, એમને ખાસ અમારી વિનંતી છે કે બેરોજગારીમાંથી રોજગાર આપો એવી ખાસ પ્રજાની ઈચ્છા ધરાવે છે. બીજું, અત્યારે અબડાસા તાલુકામાં ભારે વરસાદના કારણે દરેક રસ્તા અને રોડ એકદમ ધોવાઈ ગયા છે. જે ચારે બાજુ ખાડા ટેકરાઓનું સામ્રાજ્ય છે ત્યારે એનું મરામત કામ અથવા નવા બનાવવાનું કામ અને એના ટેન્ડરો બહાર પાડે એવી સ્થાનિકોની માગણી છે. રમેશ ભાનુશાલી, જીટીવી ન્યૂઝ, અબડાસા, કચ્છ.